કોરોના વાયરસના પગલે આપવામાં આવેલા લોકડાઉન બાદ પણ સરહદી તાલુકા મથક થરાદમાં સંગીન અપરાધો અટકવાનું નામ જ લેતા નથી. ત્યારે અગાઉ થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ નજીકથી એક યુવકની લાશ મળી આવી હતી. બાદમાં યુવકના મૃતદેહને થરાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેની ઓળખ શૈલેષ રબારી તરીકે થઈ હતી. ત્યારે હવે આ યુવકના પરિવારજનોએ શૈલેષની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. પરિવારજનોએ આજે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શૈલેષ રવારીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે અને તેને તીક્ષ્ણ હથિયારોના ઘા ચીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે, જેના પગલે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે 108 એમ્બ્યુલન્સે એક બિનવારસી લાશ મળી આવી, જે કેનાલવાળા રસ્તા ઉપરથી મળી આવતા ત્યાંથી અહીંયા રેફરલ હોસ્પિટલમાં લાવી અને ડૉક્ટર્સથી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જે આધારે ચેક કરતા અંદરૂ મરણજનાની ઓળખ બોડી પ્રસિદ્ધિ સારું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તેની ઓળખ થઈ. મરણજના સૈદેશભાઈ શિવાભાઈ રબારી, જે શ્રીગામ તાલુકાના બાહિસરા ગામનો વતની છે, જે ઉંમર વર્ષ 20ની આસપાસનો છે, જેના છાતીના ભાગે, પેટના ભાગે અને માથાના આગળના ભાગે અને પાછળના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા થયેલાનું જાણી આવતા તાત્કાલિક આ બાબતે તેના પિતાશ્રીની લખાયા મુજબની ફરિયાદ લખી લઈ અને ગુનાની આગળની તપાસ નજીક હાથ ધરી. સાહેબ, હત્યા કર્યાનું પાછળનું કારણ જણા મને પણ શું છે? હાલ પૂરતું ફરિયાદમાં મરણજનાના પિતાએ લગ્નેતર આડા સંબંધો પ્રેમ પ્રકરણ હોવાનું જણાવ્યું. બાહિરે પછી ભાઈ રાતે મોડો ઘરે ના, એટલે અમે તપાસ કરીને ઘરે નીકળ્યો હતો. અમે પૂછ્યું હતું કે ક્યાં જાય છે, એટલે કે વાહેડા જઈને હું આવું છું, પણ મારા સુધી ન આવ્યો એટલે એના લીધે અમે પછી મોડું તપાસ કરી, એટલે અમારા વોટ્સએપ ઉપર ભાઈનો ફોટો આવ્યો હતો કે આને કાંઈક છીલો છે, લાગેલો છે, બાઇક રક્ષમાં છે એવું લાગ્યું છે. બરાબર, છતાં અમે અહીં આવ્યા રેફર હોસ્પિટલે, એટલે અમે જોયું એટલે કાંઈ ને કોઈ એક્સિડન્ટ છીલો મને લાગતું નથી, એને હત્યાથી એવું લાગે છે. બરાબર, બીજું કે અમને કોઈ એક્સિડન્ટ એવો શક લાગતો નથી. અચ્છા, પોલીસ ફરિયાદ કરી ખરી તમે? અને પોલીસ તંત્રને અમે જાણ કરી અને પોલીસ તંત્ર જે કરી. બરાબર, શું નામ છે મરદાન ભાઈનું? ભાઈના નામ છે શૈલેષભાઈ, શૈલેષભાઈ શિવાભાઈ, મારે ભાઈ થાય કાકાનો છોકરો. બરાબર, મૃતક યુવકની હત્યા તેની પ્રેમિકાના પતિએ કરી હોવાના મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. અગાઉ પણ યુવકની પ્રેમિકાના પતિએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મૃતક યુવકની હત્યા કરનાર યુવક વાવ તાલુકાના મોરિખા ગામનો નરસંગ રબારી હોવાના આક્ષેપોના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.